हूँ अँ दुबई आई छूँ अँ अलग अलग जातनी चॉकलेट्स ड्राई फ्रूट्स मेथी मध अँ बधूँ जयरे जयरे दुबई आऊँ तेरे अँ बधूँ लईने जाऊँ छू। હજુ આ ખજૂર જે છે ને આ 70 બીમારીને લડી શકે એટલી તાકાત ધરાવે છે। આ ઝમઝમના પાણીથી થાય, આ ઝમઝમ એટલે આપણે જેમ ગંગાનું પાણી પવિત્ર માનતા હોય ને એવી રીતે સાઉદી મક્કામાં ઝમઝમનું પાણી થાય, એનાથી જ ઉગ્યા, વર્લ્ડમાં કોઈ ઉગાડી શકતું નથી। મારા બેસ્ટ ફેવરિટ વસ્તુ આ છે, આ તો તમારે ખાસ પાર્સલમાં મંગાવજો જ અને સેલ સાથે જ ખાજો તો જ એનો ટેસ્ટ આવશે। સેલ વાળા કાજુ। અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવા માટે થેન્ક યુ સો મચ। જો તમે હજી સુધી અમારી પેજને ફોલો નથી કર્યું તો ફોલો કરતા જાઓ, સાથે સાથે અમારા ફેસબુક પેજમાં પણ નવા વિડીયો આવી રહ્યા છે તેમાં પણ ફોલો કરો, નવા વિડીયો સાથે ત્યાં પણ અમે મળીએ છીએ। નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં હું છું, આપનો દોસ્ત કરું સદી મોરબીથી। આપણે દુબઈની અંદર આવ્યો ને આપણે છે ને ભાઈ મસ્તીની ચોકલેટ અને ખજૂર ડ્રાય ફ્રૂટ બધી જ વસ્તુ લેવા માટે પાછો અહીં આવી ગયો છું અને બીજી વખત વિડીયો બનાવ્યો છે। તમારે ઘર બેઠા અથવા તમે વેપાર પણ કરી શકો છો અને તમે ઘરે પણ ખાઈ પણ શકો છો, તો બધી ટોટલી માહિતી તમને આજે મળી જશે। હું અત્યારે છે ને મીના બજારમાં આવ્યો છું, હવે વધારે વાર નહીં કરું, અંદર જ જાઉં અને મસ્તીની ચોકલેટ ને બધું તમને ખવડાવું। ચાલો દેશ વિદેશમાં બધા એટલી જગ્યાએ પાર્સલ થયા હતા અને બધા ખુશ થઈ ગયા હતા, મોજ આવી ગઈ હતી। મેં તો તમારું નામ જ પાડી દીધું, કમલેશભાઈ ધ મેજિશિયન। તમે જયારે વિડીયો ભાઈ નાખો ને સેમ ડે એટલા બધા ફોન આવ્યા, આખા વર્લ્ડ માંથી એટલા બધા ફોન આવ્યા અને અહીં લેવા પણ આવ્યા છે। ચાહકોની લિસ્ટ છે ને ભાઈ, હું તમને કહી નથી શકતો, થેન્ક યુ। બધા લગભગ અહીંયા ગ્રુપના ગ્રુપ આવ્યા ઓહો લેવા અને દુકાન ગોતી ગોતી ને આવ્યા એમ ને। જી, થેન્ક યુ। હવે આજે બહુ વધારે વાર નહીં કરીએ, વિડીયો લાંબુ ના થાય એની પહેલાં છે ને મસ્તીનું બધું આપણે ટ્રાય કરીએ અને ભાઈને પણ પૂછીએ, ભાઈ આવ્યા હતા બધા અહીંયા? વધારે વાર નહીં કરો, જીતુભાઈ આપણે છે ને બધી વસ્તુ સમજાવીએ અને કઈ કઈ વસ્તુ અહીંથી લઈ જવી જોઈએ તો એ બધું આપણે બતાવી દઈએ। અહીંની જે ખાસ પ્રોડક્ટ છે આપણી જે લઈ જવા જેવી છે ઇન્ડિયા અહીંયાથી, એ હું તમને ખાસ એક્સપ્લેન કરીશ। જેમ કે અખરોટ તો આપણે ઇન્ડિયામાં મળતા હોય, એ આ અખરોટ મળે, જે કેલિફોર્નિયાના કયો કે કાશ્મીરના કયો કે આ જે વસ્તુ છે ને ચીલી વોલનટ, આ સારી ક્વોલિટી છે ને, ઇન્ડિયામાં બહુ રેરલી મળે છે, જેમ કે દિલ્હીમાં ને એમાં મેટ્રો સિટીમાં મળતી હોય પણ પ્રાઇસ એમનો બહુ એક્સપેન્સિવ થઈ જાય છે। હા, અહીંયા જે છે ને 80 ગ્રામ કિલો એટલે 1600-1700 ની આસપાસ મળે અને ખાસ કરીને મેં લાસ્ટ ટાઈમ વિડીયોમાં એક્સપ્લેન કર્યું હતું પીકન નટ્સ છે ને 18 કાઇન્ડ્સના પ્રોટીન્સ અને વિટામિન્સ આવે, જે કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલ દૂર કરી સારું કોલેસ્ટ્રોલ મેન્ટેન કરવા, પીકનટ્સ તમારે ડેઈલી 3 પીસ ખાવાના 25 ગ્રામ જેટલા, કમલેશભાઈ બરાબર, ઇટ્સ વેરી ગુડ ફોર હેલ્થ પીકનટ, ક્યા વાત। હા, અને મેકેડેમિયા નટ્સ જે મેં કીધા હતા થાઇરોઇડ માટેના સૌથી બેસ્ટ નટ્સ, સ્વાદમાં એકદમ મોરું લાગે, હા મોરું લાગે કારણ કે આમાં કોઈ સોલ્ટ ને એવું આપણે આમાં બીજું કોઈ એડ ના થતું, હા પણ ફાયદો કરે કારણ કે જે સ્વાદ નો હોય ને ફાયદો કરે। અને બીજું નટ્સવાળી ડેટ્સ, આ લગભગ મારે બધા કન્ટ્રીમાં જાય છે અને ખાસ કરીને હું તમને એક વસ્તુ કહું, કદાચ મારે વિડીયોમાં બોલો, મહંત સ્વામી જે આપણે સ્વામિનારાયણના ગુરુ છે બીએપીએસમાં, એમના જેટલા બી સ્વામી અહીંયા આવતો હોય દુબઈમાં એ બ્રેકફાસ્ટ માટે સવારે આપણી આ ખજૂર મંગાવે છે, એટલે આ એટલું ગુણકારી છે કારણ કે જે મેડ્યુલ ડેટ્સ છે દેટ ઇઝ ગુડ ફોર હેમોગ્લોબિન જોઇન્ટ્સ અને ટીથ માટે, અને તમારો હિમોગ્લોબિન કદાચ ઘટીને 2% થઈ ગયું હોય ને તો મેડ્યુલ ડેટ્સ જેવી એકે ડેટ્સ નહીં એકદમ શૂટ કરીને હિમોગ્લોબિન તમારા 2 દિવસમાં 11% કરી નાખે, શું વાત, તમે ટેસ્ટ કરી લો આ સ્લાઈસ પિસ્તા સાથે મેડ્યુલ ડેટ્સ। અને બીજી સૌથી બેસ્ટ ડેટ્સ હું તમને કહું, હજુ આ ખજૂર જે છે ને આ 70 બીમારીને લડી શકે એટલી તાકાત ધરાવે છે, આ ઝમઝમના પાણીથી થાય, 70 જાતની બીમારીની એક દવા, ડાયાબિટીસ હોય કેન્સર પેશન્ટ હોય, આ ઝમઝમ એટલે આપણે જેમ ગંગાનું પાણી પવિત્ર માનતા હોય ને એવી રીતે સાઉદી મક્કામાં ઝમઝમનું પાણી થાય,
જે માણસો હજ કરવા જાય ને ત્યાં ઓલું ઝમઝમનું આપણે નદી હોય એનાથી જ ઉગ્યા. વર્લ્ડમાં કોઈ ઉગાડી શકતું નથી. એટલે અહીંથી બેસ્ટ વસ્તુ છે લઈ જવા જેવી. આનો ઠળિયો જે નીકળે ને એને માણસો સૂકવી રોસ્ટ કરીને એનો પાવડર કરે. જે ડાયાબિટીસ અને કેન્સર પેશન્ટ હોય ને એ ટી સ્પૂન જેટલો પાવડર લે. હા, આ 60 દિરામની કિલો આવે, 50 દિરામની કિલો આવે, ડિપેન્ડ ઓન ધી સાઇઝ ઓફ અજવા. હા, આ 50 દિરામની કેજી છે. હા, 50 દિરામની 1 કેજી છે. મોટી જે અજવા છે ને એ બહુ રેર મળતી હોય, ક્યારેક ક્યારેક જ આવે. પાઇનટ્સ ઇઝ ઓલસો વેરી હેલ્ધી. આ તમારા જેટલા બી ડેડ સેલ્સ હોય ને એને એક્ટિવ કરે. જે આપણે બોડીમાં ડેડ સેલ્સ થઈ ગયા હોય ને એને એક્ટિવ કરે. અને ખાસ તમારું સૌથી વધારે છે ને એક વસ્તુ લોકો બહુ ડિમાન્ડ કરી હતી, એ છે તમારી ઈરાની મેથી. ઈરાની મેથી તો એટલી, હું તો આમ યુએસ પહેલાંય મોકલતો, પણ ખાસ કરીને તમારા વિડીયો જોયા પછી ઇન્ડિયાના અલગ અલગ ખૂણે મેં આ મોકલી છે. કારણ કે હકીકતમાં મેથી તો અમે ઓલી જ સમજતા હતા. હા, આપણે ઇન્ડિયાની જે નોર્મલ મેથી. પણ આ આવી પણ મેથી હશે એ મને નહોતી ખબર. એટલે અને જે જૂનાને પણ એ નવી વસ્તુ લાગી અને આ ડાયાબિટીસ માટે બહુ જ ઉપયોગી છે. હા, કે આને છે ને તમે પીસીના નો પાવડર કરો. બરાબર. અને નૈણા કોટે સવારે નૈણા કોટે હાફ એન અવર બિફોર ધી બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટના અડધો કલાક પહેલાં ટી સ્પૂન જેટલો પાવડર લેવાનો. એવી રીતે લંચ અને ડિનરના અડધો કલાક પહેલાં ટી સ્પૂન જેટલો પાવડર લેવાનો અને 6 મહિનાનો કોર્સ કરવાનો. 6 મહિના. હા, ડાયાબિટીસ ઓલમોસ્ટ તમારા જળ મૂળમાંથી કાઢી નાખે. અને બીજી વસ્તુ કે ડાયાબિટીસ હોય ને એટલે એને ગોળ અને ફ્રૂટ્સ આ કમસે કમ છે ને સ્ટાર્ટિંગમાં મેથી જ્યારે લેતા હોય એટલે 1 મહિનો અવોઇડ કરવાનો. બરાબર. અને આપણે ખાસ કરીને તમારા વિડીયો પછી સિગાર ચોકલેટ, જે આપણી સિગ્નેચર ચોકલેટ છે, એ તો આપણે બહુ આપી. પોતાની 8 વર્ષથી બ્રાન્ડ છે. અને આખા સમજો ને કે લગભગ મંદિરોમાં અને આપણે પ્રસાદ તરીકે આ લોકો લઈ જતા હોય છે અહીંથી. યસ, કારણ કે આપણે એમને કન્ટેન્ટ મોકલેલા છે અને પ્યોર વેજ પ્યોર એગલેસ કન્ટેન્ટ સાથે આપણે મોકલેલા છે. અને પ્યોર એગલેસ, પ્યોર હેન્ડમેડ અને પ્યોર રિયલ ક્રીમ આમ આપણે યુઝ કરીએ છીએ. જેમ તમે બદામ ખાધી તેમાં જે બદામનું ક્રીમ છે એ પ્યોર બદામનું જ ક્રીમ આવશે. પિસ્તામાં પિસ્તાનું, હેઝલનટમાં હેઝલનટનું અને લોટસમાં લોટસનું. મારા ઘણા બધા મિત્રોએ ત્યારે તો ચોકલેટ મંગાવીને ખાધી કરા. જી, પણ હવે નવો વિડીયો આવ્યો. જી, તો નવી ચોકલેટ કઈ આવી? હા, એ જો હું તમને કહું, આ બધી રિયલ ચોકલેટ છે ને એમાં રેપિંગ ફરતા હોય પણ એમાં નટ્સ ને ક્રીમ અમે ચેન્જ કરતા રહેતા હોય. આમાં લગભગ 23-24 વેરાયટી આવે. ફાલ્ગુનીબેન, તમે આજે અગિયા આવ્યા છો તો તમારું શું કહેવાનું થાય છે? એટલે અહીંયા જે ડિફરન્ટ જેટની બધી ક્વોલિટી જોઈ એવી ક્વોલિટી આજ સુધી અમને દુબઈમાં ક્યાંય બીજે જોવા નથી મળી. શું વાત છે. હા, અને બીજું કે અહીંયા જે અલગ અલગ ટાઈપની બધી ખજૂર છે, મેઇન તો દુબઈ એટલે આમ એમ કહેવાય કે ખજૂરોનો દેશ. ખજૂર ને ચોકલેટ, ખજૂર ને ચોકલેટ. એટલે ખજૂર ખરેખર બહુ જ અલગ અલગ વેરાયટીની બધી જ છે. પછી આ એક મેથી, આ ટાઈપની મેથી પણ કદાચ ઈરાની મેથી જે છે જે અહીંયા અમને જોવા મળી, મેં નહોતી જોઈ એમ. ઓકે. ડાયાબિટીસ માટે બહુ જ સારી છે એમ. એટલે અમુક હેલ્થને લગતી પણ બધી પ્રોડક્ટ બહુ જ સરસ છે. અને પેલા જે કાજુ છે ખાસ કરીને, ઓકે, એ પણ બહુ જ સરસ છે. કઈ કઈ કન્ટ્રીમાં આપણી આપણી પ્રોડક્ટ ગઈ છે? આઈ થિંક ઓલમોસ્ટ તમે કહો ને કે આખા વર્લ્ડમાંથી અલગ અલગ જગ્યાથી મને રિસ્પોન્સ આવ્યો. આપણે ઇન્ડિયાથી તો ખરા જ, પણ યુકે, યુએસએ, ફ્રાન્સ, ઇટલી, જર્મની આ બધી જગ્યાએથી આપણે માલ મોકલો અને પ્લસ બહુ સારો રિસ્પોન્સ આવ્યો. લગભગ આપણા ગુજરાતી કયો ને કે આખા વર્લ્ડમાં છવાયેલા છે તમારા વિડીયો જોવે છે. થેન્ક યુ. અને બીજું એક, મને પણ તમારી કોમેન્ટ મેં વાંચી હતી વિડીયોમાં, તો ઇન્ડિયાનો આપણો આ ફોન તમારો તો લાગે નહીં. હા જી. એટલે વોટ્સઅપમાં જ આ બધું થાય ને, બધી વસ્તુ બધું વોટ્સઅપમાં. ખાલી મને મેસેજ કરે ને. ઓકે. એટલે એમને આખું મેન્યુ હું ફોરવર્ડ કરી દઉં સ્ક્રીન ઉપર. મેં નંબર જોઈ એ લોકો છે ને આઈટમ સિલેક્ટ કરી એની ઇમેજની નીચે એમની ક્વોન્ટિટી કહેવાની કે આ વસ્તુ મને 1 કિલો જોઈએ છે, આ વસ્તુ મને 1.5 કિલો જોઈએ છે. વર્લ્ડના કોઈ પણ ખૂણા મળી, કોઈ પણ ખૂણામાં મળી જશે. અને ઇન્ડિયન રૂપીઝમાં કુરિયર સાથેનો પ્રાઇસ હું એમને આપી દઈશ. વાહ. અને ઘરે પહોંચતા હવે તો આપણે થોડીક સર્વિસ લાસ્ટ ટાઈમ કરતા થોડીક ફાસ્ટ થઈ ગઈ છે. વાહ. ઇન્ડિયાના ગમે ખૂણામાં, ગમે ગામડામાં કે ગમે સિટીમાં તમે કહો ને
6 ટુ 7 ડેઝ ની અંદર પહોંચી જશે. આપણે પાર્સલ ની અંદર કારણ કે અહીંથી પહોંચતા ટાઈમ થાય. જી જી. ચોકલેટ તો ઓગળી જાય. જી જી જી. તો ઓગળે નહીં અને સારી ચોકલેટ મારે કદાચ કોઈ મારા બધા ઘણા બધા લોકો બધા ખાઈ શકે એવી કઈ ચોકલેટ લઈ જવી જોઈએ? જો પાર્સલ માં જે ચોકલેટ ઓગળી જતી હોય ને અમે સામેથી કસ્ટમર ને કહેતો હોય કે આ સોફ્ટ ચોકલેટ છે, તમે જાતે લઈ જવાના હોય તો લઈ જાઓ. આ એક આપણી જે નવી જે શોપ છે આ બહુ બેસ્ટ ચોકલેટ છે, તમે જરા ખોલીને તમારા દર્શકોને દેખાડો. હા, એટલે આ પાર્સલ માં નહીં જાય કારણ કે ઓગળી જશે. યસ, કારણ કે આ સોફ્ટ ચોકલેટ આવે કારણ કે આની અંદર આ ખોલું પડ ગયું. જી જી જી. એટલે એ થોડાક આ ઠંડકમાં એ રહી શકે, પણ આ ઓલામાં કારણ કે આની અંદર તો માલ બધો પડ્યો છે. પ્યોર પ્યોર પિસ્તાનું ક્રીમ અને પિસ્તા. હા હા. આમાં પણ ત્રણ ફ્લેવર આવે છે, પિસ્તા, હેઝલનટ અને બદામ. આ પાર્સલ નહીં કરે? ના ના, એ તમે જાતે અહીં આવ્યો હોય ને તમે લઈ જાઓ, એ અલગ વસ્તુ છે. તો પાર્સલમાં કઈ છે? પાર્સલમાં આ બેલ્જિયમની ચોકલેટ છે, બહુ ફાઇન, જે હું 10 વર્ષથી કન્ટિન્યુ વેચું છું. આમાં હાર્ટ શેપ, સ્ક્વેર શેપ ને બધી આવે છે અને આ રિયલ ચોકલેટ છે. અને છોકરાઓ ખાય તો એમાં કારણ કે જો ચોકલેટ ખાવાથી થોડુંક કદાચ ખાવાનું ન ખાય તો ડ્રાય ફ્રૂટ ને બધું ખાય તો થોડુંક ખાય નહીં તો બધામાં ડ્રાય ફ્રૂટના પીસીસ આવશે, અલગ અલગ ડ્રાય ફ્રૂટના પીસીસ આવશે, અમુકમાં ડ્રાય ફ્રૂટનું ક્રીમ આવશે. ઓકે, જરૂરી નથી કે બધામાં પીસીસ આવે, અમુકમાં ડ્રાય ફ્રૂટનું ક્રીમ આવશે. અને ધીસ ઇઝ ભાવ શું કીધું? આ 80 દિરામની 1 કેજી છે. 80 દિરામની 1 કેજી. પછી 80 દિરામ એટલે કેટલા રૂપિયા થાય ઇન્ડિયન? અને બીજું આજે હું તમારા દર્શકોને કહી દઉં છું કારણ કે ઘણાએ મેં પાર્સલ મોકલ્યા, ઓલમોસ્ટ 1 મહિનામાં ઇન્ડિયા ખાલી મેં 250 પાર્સલ મોકલ્યા વિધિન. શું વાત કરો? હા, 80 દિરામ એટલે કેવું છે, ઘણીવાર ઇન્ડિયન રૂપીઝનો પ્રાઇસ 21.5 હોય છે, ઘણીવાર 21.70 હોય છે, એટલે ભાવ ડિફર થતો હોય. કુરિયરનો ભાવ સેમ છે, 450 રૂપીઝ પર કેજી. ઘણીવાર આપણે સ્કીમ કાઢતા હોય, હા, કિલો 450 રૂપીઝ પર કેજી. એટલે જ્યારે કસ્ટમર મને વોટ્સઅપ કરે ને બધી આઈટમ સિલેક્ટ કરીને, એટલે ઇન્ડિયન રૂપીઝમાં એને વસ્તુનો પ્રાઇસ આપું પ્લસ એમને કુરિયરનો અલગ પ્રાઇસ આપી દઉં, એટલે એમને ખ્યાલ આવી જાય પ્રોપરલી. અને બીજું કે ઇન્ડિયન રૂપીઝનું એકાઉન્ટ આપી દઉં, એટલે એ લોકો પે કરી શકે ઇન્ડિયન રૂપીઝના એકાઉન્ટમાં. હેરાન નહીં થવાનું? હા, હેરાન નહીં. અહીંયા પૈસા મોકલવાની એવી કોઈ જરૂર નથી, ઇન્ડિયામાં ઇન્ડિયન રૂપીઝમાં આપણે એકાઉન્ટમાં નાખી શકીએ છીએ. ક્યાં વાત, એટલે દરેક વસ્તુ ત્યાં બેઠા બેઠા. અને ઘણા લોકો જો કદાચ તમે વેપાર કરવા પણ માંગતા હોય તો આ ચોકલેટ લઈને તમે કદાચ કોઈ પણ સ્ટોર અથવા કંઈક દુકાન કરતા હોય તો આવી ચોકલેટ લઈને તમે વેચી પણ શકો. હા, પણ એની માટે તમારે કન્ટિન્યુ એવી રીતે શોપની અંદર એસી કન્ટિન્યુ ચાલુ હોવું જોઈએ. હા, હવે તો લગભગ ત્યાં આપણે ઇન્ડિયામાં બહુ બધું આગળ વધી ગયું. બસ બસ, એટલે આ તો પર્ટિક્યુલર હું ચોકલેટના બિઝનેસ માટે કહું છું. હા, એટલે કારણ કે શું ઓલું જે ઠંડા પીણા કે ઓલું બધું કંઈ રાખતા હોય તો ત્યાં એ લોકો રાખી શકે 24 કલાક ચાલુ રાખે. હા, 24 કલાક રાતે તો હવે હા ચાલુ જ રહેતું હોય છે, એટલે એ લોકો રાખી શકતા હોય. યસ, ડેફિનેટલી. તો હવે બીજી આપણે કઈ વસ્તુ છે કે જે લઈ જવી જોઈએ? બીજા તમને હું કહું છું, જે એલચી જે છે ને આપણી એક્સપોર્ટ ક્વોલિટીની આવશે, હું તમને દેખાડું એલચી. હા, જીતુભાઈ તમારી વાત અટકાવી, કેસર તો બેસ્ટ છે, પણ ખરેખર તમે જે આ ડબ્બી છે ને એ મને બહુ ગમે. અમુક કસ્ટમરે ખાલી ડબ્બી માટે કેસર મંગાવ્યું. હા, રિયલમાં, અને ડબ્બી માટે મંગાવજો કારણ કે એક આ લુક યાર આમ આંખને એટલો ગમે ને યાર કે વાત પૂછો. અને સાથે કેસર તો ખરું છે. જી જી જી. અને કેસર તમે વિધાઉટ ફ્રીજ પણ આપણું રાખશો 10 વર્ષ તો આને કાંઈ નહીં થાય. અને આ કેસર જે છે ને હાર્ટ અને સ્કિન માટે બહુ સારો. મારા બેસ્ટ ફેવરેટ વસ્તુ આ છે. આ તો તમારે ખાસ પાર્સલમાં મંગાવજો જ, અને સેલ સાથે જ ખાજો તો જ એનો ટેસ્ટ આવશે. સેલ વાળા ખાજો. તો મેં આપકા વિડિયો દેખા થા ઓર મેં એક દોસ્ત થા ગુજરાત મેં રાજકોટ મેં. ઓકે, ઋષિક કરકે. ઓકે, તો ઉસને બોલા એસા એક મેથી હૈ ઓર ઇધર સે યે શોપ સે લેને કા આપ વો વિડિયો દેખ કે બતાયા તો લોગ ગ્રુપ બના કે લે રહે ઉધર પૂરા ગુજરાત મેં. ક્યા બાત. તો હમને બોલા હમે જા રહા તો લેકે આયેગા વો કેરિયર ચાર્જ તો બચે કર. હા હા, વો ભી સહી. કેસા લગા આપકો યહાં પે? મસ્ત મસ્ત. અભી ઇતના લોગ ઇધર આયે જૈસે વિડિયો દેખા એસે હી હે ના? એસે એસે આ ગયા. એસે હી ના? હા, સહી બાત. થેન્ક યુ સો મચ. તો આપકો મિલકે અચ્છા ખુશી હુઆ. ઓર કોઈ ભી બહાર સે હૈ તો યહાં પે જરૂર આયે. જરૂર આને કા? જરૂર આને કા. ઇધર યે અસલી જગા હૈ. હા, અસલી જગા હૈ. અસલી જગા હૈ. યહાં પે દો રેટ નહીં હોતા. હા, નહીં નહીં, એક હી. વો ઉધર સે હી માલૂમ થા ક્યા રહે થે યે સબ. તો બરાબર ઇધર હી આયા. ઓર આપકો ભી દેખ લિયા. અચ્છા હુઆ. થેન્ક યુ સર.
બહુ હેલ્ધી સાહેબ. મેટજુલ ખજૂર એટલે હિમોગ્લોબિન માટે, પગના જોઈન્ટ્સ માટે, દાંત માટે સૌથી સારામાં સારી ખજૂરા. અને આ જમ્બો મેટજુલ કહેવાય, જમ્બો જમ્બો સાઈઝ. આ ચારે ચારે એક જ છે કે અલગ અલગ છે? હા એક જ છે. હા એક 5 કિલોનું બોક્સ છે, પણ એમને કિલોવાળા બોક્સ કે હાફ કેજીવાળા બોક્સ એમને મળી શકે તો મળી જાય. અને આ વસ્તુ ખાસ કરીને અહીંયા સુકામાને મંગાવે છે, 450 રૂપિયા કિલોના દઈને પણ મંગાવે છે કસ્ટમર. સુકામ આપણે ઇન્ડિયામાં સારી મેટજુલ તમે લેવા જાઓ એટલે 2200 અને 2400 રૂપિયા હોય છે. અહીંયા 50 દિરામ એટલે સમજો કે 2200 ભાવ ભી પકડી તો આપણે 1100 પ્લસ 1450 1550 રૂપિયા અહીંયા મળી જાય ઘર બેઠા. અને બેસ્ટ જે મામરોમાં સૌથી પ્રીમિયમ આવતું હોય આ વ્હાઈટ મામરો. કડવી લાગે ઈ મામરો? ના, કડવી આપણે કાશ્મીરની મામરો લાગે. હા, આપણે અફઘાની મામરો કડવી લાગે. અફઘાની મામરો, યસ. આ મીઠી જ આવે. બધી ફાયદો કયો કરે? ફાયદો બધી મામરો કરતી હોય, પણ જે અમુકમાં ન્યુટ્રિશન વેલ્યુઝ વધારે હોય મામરોમાં. આમાં વધારે હોય. આ એક તો વસ્તુ રેર છે અને આખા વર્લ્ડના લોકો પહોંચાડી નથી શકતા, કારણ કે એનું પ્રોડક્શન ખાલી 1% છે. જેમ કેલિફોર્નિયા બદામ છે, એનું પ્રોડક્શન 85% છે, એટલે આખા વર્લ્ડમાં એ લોકો પહોંચાડી શકે છે. અમુક વસ્તુ અમુક જ જગ્યાએ મળે. આ લગભગ 200 દિરામની 1 કેજી આવે, એટલે અરાઉન્ડ 4500 રૂપિયાની 1 કિલો પડે. સર, યહાં સે આપ જો શોપ સે યે પરચેસ કિયા, આપકો કેસા લગા રહી, યે કહાં પે જાના હૈ હમારે પાસ? શોપ તો બહુ અચ્છા હૈ એન્ડ મલ્ટીપલ વેરાઇટીઝ હૈ ઓર યે સારા સામાન હમ લોગ ઇન્ડિયા ભેજ રહે હૈ. ક્યા બાત હૈ. યસ. ઓર આપ તો યહાં કે હો, દુબઈ કે હો, બહુ સારી યહાં પે તો શોપ હૈ, મગર યહાં પે પરચેસ કરને કા કોઈ રીઝન હોગા? રીઝન યે હૈ કે વેરાઇટીઝ બહુ સારી હૈ એન્ડ રેટ્સ બહુ હી રીઝનેબલ હૈ. વો સબસે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યહાં પે આઓ તો મીના બજાર મે આઓ તો યહાં પે ખરીદી કરના બનતા હી હૈ. એટલીસ્ટ મંથલી 1 ટાઈમ ઓર 2 ટાઈમ હમ લોગ આતે હી હૈ. ઓકે. વેનેવર વી રિક્વાયર્ડ અ ડ્રાઈ ફ્રૂટ્સ તો ઓર કોઈ બહાર સે ટુરિસ્ટ આયે તો યહાં પે આના ચાહિયે ના? ઓફ કોર્સ આના ચાહિયે. મીન્સ ઓર સ્પેશિયલી ઇફ સમવન ઇઝ કમિંગ ફ્રોમ ઇન્ડિયા તો મેક સેન્સ ટુ કમ હિયર. થેન્ક યુ સો મચ. મેં ડેટ્સ કે લિયે સ્પેશિયલી યહાં પે આતી હું ઓર મેરી બેટી કે લિયે ચોકલેટ્સ કે લિયે. બચ્ચો કે લિયે તો ચોકલેટ પસંદ બહુ આતા હૈ. ચોકલેટ સબસે અચ્છા મિલતા હૈ યહાં પે ઓર સબસે અચ્છા રીઝનેબલ. ઓર ઉનકી ચોકલેટ કી યે ખાસિયત યે કે કે યે ચોકલેટ ખાને સે બચ્ચે બીમાર નહીં હોતે. બીમાર નહીં હોતે. ઓ સર્દી જુકામ નહીં હોતા. હા. તો વો હેલ્ધી ભી હોતા હૈ. ઓકે. ફિર ખાના નહીં ભી ખાયેંગે તો ટેન્શન નહીં હૈ. ઓકે. તો અરે વાહ, ક્યા બાત હૈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હું દુબઈની અંદર આવ્યો હું અને આ બધી ખજૂર, ચોકલેટ, આ બધી ડ્રાય ફ્રૂટ, આ બધી વસ્તુ હું લઈ જવાનો છું. જો તમે ના આવ્યા હોય તો દુબઈની અંદર જરૂરથી આવજો. જો તમે ન આવી શકતા હોય તો તમે ઘર બેઠા પણ તમે મંગાવી શકો છો. આ નંબર પર તમે વોટ્સઅપ કરજો, કારણ કે કોલિંગ આપણા ઇન્ડિયા પ્રમાણે નહીં લાગે, પણ તમે વોટ્સઅપ કરજો. વોટ્સઅપમાં કોલિંગ પણ થઈ શકશે અને તમે ઓર્ડર બુક કરાવજો, મળી જશે ઘર બેઠા. જીતુભાઈ, આ જગ્યા કઈ આવી એ ખાલી થોડુંક આપણે એડ્રેસ કહી દઈશું. ઓકે. આ જગ્યા છે મીના બજારની અંદર. ઓકે. સામે તમને બોનટોન જોવા મળશે. મીના બજારની અંદર બોનટોન છે અને મિની પંજાબ રેસ્ટોરન્ટ છે. અને આપણી દુકાન એ 10 વર્ષ જૂની છે. કોઈ બી આવે મીના બજારમાં કેનારી સ્ટાર પૂછે ને એટલે તમે એ મૂકી જશે. અને તોય છતાં ના મળે તો આ નંબર પર તમે ફોન કરી શકો છો. તમને અહીંયા ઘડી કંઈક વ્યવસ્થા કરી દેશે. તો સારું મિત્રો, આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. અરે મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ. નહીં મળ્યા મેં કરણ તે દિયા ધરતી ધરતી. હરિયમ તો સજી માતા જે બધું જેમનો જૈન. અને આ જગ્યાએ પાર્સલ લઈ જવાનું ભૂલતા જ નહીં, અથવા તમે અહીંયા આવો તો ખરીદી કરવાનું ભૂલતા નહીં. મને રજા આપો, કાલ નવા વિડીયો સાથે પાછા મળી રહ્યો છું.